નમસ્કાર કૌશિકના કેલિડોસ્કોપમાં સર્વેનું સ્વાગત છે અને હું છું તમારો કૌશિક મહેતા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે કર્ણાટકની ચૂંટણી પછી કર્ણાટકની ચૂંટણીના પરિણામ પછી કર્ણાટકની ચૂંટણીમાં જબરજસ્ત માત ખાધા પછી ભાજપ માટે દક્ષિણના પ્રવેશના દરવાજા બંધ થયા છે એવી વ્યાપક માન્યતા ઊભી થઈ છે અને તોડવા માટેના દરેક પ્રયત્નો ભાજપ કરી રહ્યું છે અને શરૂઆત તામિલનાડુથી કરવી એવું નક્કી થયું હોય એવી ભાજપની વ્યૂ ભાજપનો વ્યૂ લાગી રહ્યો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચોવીસમાં માં તામિલનાડુ થી લડે એવી વાતો અફવાઓ શરૂ થઈ છે આ અફવાઓના પડદા પાછળના કારણો જુદા છે અને વાસ્તવિકતા જુદી છે કર્ણાટક એક એવું રાજ્ય હતું કે જ્યાં ભાજપની સત્તા હતી પણ ત્યાં બુરે હાલ હાર્યા પછી ભ્રષ્ટાચારના મુદ્દે હાર્યા પછી પાસઠ સીટના ઘટાડા પછી ભલે ત્યાં એનો વોટ શેર ઘટ્યો નથી એ જુદી વાત છે પણ બહુ મોટી મોટી પીછ ભાજપની દક્ષિણ માટે થઈ હોય એવું માનવામાં આવે છે આ સંજોગોમાં હવે તામિલનાડુની ચૂંટણી આવી રહી છે આવ ત્યારે દક્ષિણમાં પ્રવેશ કરવા માટે દક્ષિણમાં ભાજપનો પગ મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ તામિલનાડુથી લડે એવી શક્યતાઓ કેટલી આ ચકાસવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે હમણાં નરેન્દ્ર ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રી અમિત શાહ તામિલનાડુ ગયા અને એમણે જાહેર સભામાં મોદીના મોદી મોદીરાજના નવ વર્ષના મુદ્દે જે સભા થઈ હતી એમાં એમણે મૂપનાર અને કામરાજને યાદ કર્યા જે દિગ્ગજ નેતાઓ દક્ષિણના તામિલનાડુના હતા એમ એમનું કહેવાનું હતું કે વડાપ્રધાન થઈ શકે એવું મટિરિયલવાળા એવું મેટલવાળા નેતાઓ હતા અને પછી એમણે ધીમેકથી વાત તરતી મૂકી કે તામિલનાડુમાંથી પણ વડાપ્રધાન બની શકે છે આ વાત પછી ઘણી બધી વાતો શરૂ થઈ છે કે શું નરેન્દ્રભાઈ તામિલનાડુથી લડશે ખરા ભાજપના તામિલનાડુના પ્રમુખ અન્ના મલાય કે અન્ના મલાઈ એમને કેટલાક સ્ટેટમેન્ટ કર્યા છે એના પણ વિવાદો છે તામિલનાડુમાં અન્ના ડીએમકે સાથે ભાજપની સમજૂતી છે અને અન્ના ડીએમકેમાં ઘણા બધા વિવાદો છે ઘણી બધી સમસ્યાઓ છે બે મોટા ફાટા છે પલાની સ્વામીને પનીર સેલવમ આ બંને જયલલિતાના શિષ્યો ગણાય છે આ જયલલિતા વિરુદ્ધ અન્નામલાએ એક સ્ટેટમેન્ટ એવું કર્યું કે ભ્રષ્ટાચારના કારણે એમને સજા થઈ હતી આ મુદ્દે અન્ના ડીએમ કે બહુ નારાજ છે કારણ કે એ લોકો એવું માને છે કે જયલલિતાનો કેસ ચાલતો હતો ભ્રષ્ટાચારનો પણ સજા પડે એ પહેલાં એમનું અવસાન થયું એટલે સજા ન થઈ કહેવાય આ જયલલિતા ભાજપની સરકાર તૂટવાનું એક કારણ પણ બન્યું હતું અટલ બિહારી વાજપેયીની સરકાર એક મતે હારી હતી અને એ એક મત જયલલિતાનો નહોતો મળ્યો એના કારણે એ જ જયલલિતા સાથે ભાજપ ગઠબંધન કર્યું છે અને લોકસભાની ધારાસભાની ચૂંટણી સાથે લડે છે મુદ્દો એ છે કે અન્નામલાઈનું કેવું એમ છે કે આ વાત નરેન્દ્ર મોદી અહીંથી લડશે તામિલનાડુથી એ વાત કોઈ કોઈ નિર્ણય થયો એવું નથી પણ ઘણી જગ્યાએ આ મુદ્દે ચર્ચા છે આ બહુ મહત્વનો છે આ એક વ્યૂહનો ભાગ પણ હોઈ શકે અન્નામલા એમ કે છે કે એક જગ્યાએ હું ગયો તો મને પૂછવામાં આવ્યું કે મોદી સાહેબ અહીંથી લડશે કે કેમ એટલે ટોકિંગ પોઈન્ટ છે ચર્ચાનો વિષય છે મતલબ એ છે કે મોદી બહારના નથી આઉટસાઇડર નથી પણ ઇનસાઈડર છે એમનું કહેવાનું એમ પણ છે કે મદુરાઈમાં મોદીની સભા થયેલી હિન્દીમાં બોલેલા પણ એમને ભવ્ય પ્રતિભાવ મળેલો અને ત્યારે ટ્વિટર ટ્રેન્ડ બહુ જબરજસ્ત ચાલેલો એક દિવસમાં ચૌદ લાખ લોકો ટ્વિટર ઉપર હતા ત્યારે એટલે આ બધી વાતોનો સરવાળો એવો કરવામાં આવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી તામિલનાડુમાંથી લડી શકે છે એની પૂર્વ તૈયારી રૂપ કેટલાક મુદ્દાઓની પણ ચર્ચા છે જેમ કે સૌરાષ્ટ્રમાં થોડા સમય પહેલાં તમિલ સંગમનો બહુ મોટો કાર્યક્રમ થયો સૌરાષ્ટ્રના જે લોકો વણકરો કાપડ વણતા હતા એ વર્ષો પહેલાં વર્ષો એટલે ઘણા બધા વર્ષો પહેલાં તામિલનાડુ ગયા મદુરાઈ ગયા અને ત્યાં જઈને વસી ગયા એ જે મૂળ સૌરાષ્ટ્રીયન છે એમનો એમની સંખ્યા લાખોમાં છે અને એમને સૌરાષ્ટ્ર સાથે જોડવાની એક સાંસ્કૃતિક રીતે જોડવાની આખી વાત હતી પણ કાર્યક્રમ તો સરકારી જ રહ્યો લગભગ આની તૈયારી નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે પહેલીવાર આ વાતનો એમને વિચાર આવેલો ને પછી રાજકોટના કમલેશ જોશીપુરાના અન્ય લોકોએ એને આગળ વધારવાના જે કાંઈ કાર્યક્રમો હતા એ કરતા રહ્યા વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે પણ સૌરાષ્ટ્રનું કનેક્શન ગુજરાતનું કનેક્શન પણ જોવામાં આવી રહ્યું હતું પણ આ તમિલ સંગમનો કાર્યક્રમ પણ એક રાજકીય રીતે ગણવામાં આવી રહ્યો છે છેલ્લે નવું સંસદ ભવન બને છે અને સેંગુલ વિધિ થાય છે અને સેંગુલને નરેન્દ્રભાઈ દંડવત કરે છે અને એનું પછી સ્પીકરની ખુરશી પાસે સ્થાપન કરે રાજદંડ તરીકે આ આખી પરંપરા પણ તમિલનાડુની છે એટલે એ રીતે પણ તમિલનાડુનું કનેક્શન જોવા મળે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એક અહેવાલ મુજબ એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી તામિલનાડુ થી લડે તો શું ફાયદો થાય શું ગેરફાયદો થાય ફાયદો થાય અને બે કોન્સ્ટિટ્યુઅન્સી પણ નક્કી કરવામાં આવી છે એમાં એક કોઈમતુર છે અને એક રામનાથપુરમ એટલે કે રામેશ્વરમ છે આ બંને કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી કઈ જગ્યાએ લડી શકાય અને એના ફાયદાઓ શું હોય આમ તો અનામલા એમ કે છે કે અમે આ વખતે પચીસ સીટ ઉપર લડશું એટલે ભાજપ એકલો લડે છે કે એમના ડીએમકે સાથે લડે છે આ પણ એક બહુ મહત્વની ચીજ છે પણ આ બહુ મહત્વનો મુદ્દો છે કારણ કે નરેન્દ્રભાઈ વડોદરા સાથે બે હજાર ચૌદમાં વારાણસીમાં પણ ચૂંટણી લડ્યા લોકસભાની અને બંને સીટ જીત્યા અને એણે વડોદરાની સીટ છોડી હતી બે હજાર ઓગણીસમાં ફરી વારાણસીમાં લડ્યા અને જીતી ગયા એનો ફાયદો યુપીમાં બહુ મોટા પાયે થયો કારણ કે ભાજપની સીટમાં અનેક ગણો વધારો થયો અને યુપી એમ કહેવામાં આવે છે કે દિલ્હી તરફ જવાનો રસ્તો છે અને એ વધુ એકવાર ભાજપ માટે પણ સાબિત થયું આ રીતે પણ જોવામાં આવે છે એટલે એવું બની શકે બે હજાર ચોવીસમાં કે મોદી વારાણસીમાંથી પણ લડે અને તામિલનાડુમાં કોઈમ્પુર કે રામેશ્વરમમાંથી પણ લડે અને પછી એ કઈ બેઠક માની લો કે બંને બેઠકમાં એ જીતી ગયા તો કઈ બેઠક છોડે એ પણ જોવાનું રહે હું માનું છું કે વારાણસી બેઠક એ છોડે કારણ કે દક્ષિણમાં ઈશાન ભારતમાં ભારતનો ભાજપનો દબદબો છે હિન્દી બેલ્ટમાં ભાજપનો દબદબો છે એટલે હવે દક્ષિણ ભારત એવું રહ્યું છે કે જ્યાં ભાજપની સત્તા આગળ વધે એવા ભાજપનો પ્રયત્ન છે તમે જુઓ કે તામિલનાડુ એક એવું સ્ટેટ છે કે જ્યાંથી કોઈ રાષ્ટ્રીય પક્ષના મુખ્ય રાષ્ટ્રીય પક્ષના નેતાએ કે જે વડાપ્રધાનના ઉમેદવારો એને ચૂંટણી લડી નથી ઇન્દિરા ગાંધી પરિવાર એટલે ગાંધી પરિવારની પણ વાત આપણે કરીએ તો ઇન્દિરા ગાંધી કટોકટી બાદ ઓગણીસો ઇઠોતેરમાં કર્ણાટકના ચિકમંગલુરુથી લડ્યા હતા જીત્યા પણ હતા પછી ઓગણીસો એસીમાં આંધ્રના મેડકમાંથી પણ લડ્યા હતા અને જીત્યા હતા સોનિયા ગાંધી બેલારી એ પણ કર્ણાટકમાંથી લડ્યા હતા અને જીત્યા હતા અને રાહુલ ગાંધી યુપીમાંથી પણ લડ્યા હતા અને વાયનાડ પણ લડ્યા હતા અને વાયનાડમાં જીતા હતા અને યુપીમાં હારી ગયા હતા એટલે તામિલનાડુમાંથી કોઈ વડાપ્રધાનના ઉમેદવાર લડ્યા હોય એવું આજ સુધી બન્યું નથી એટલે એ બહુ મહત્વનું છે પણ તામિલનાડુની ચૂંટણી અને એનું રાજકારણ સાવ નોખું છે બીજા પ્રદેશો કરતા અહીં તામિલ ભાષા તમિલ સંસ્કૃતિ બહુ મોટા મુદ્દાઓ હોય છે નરેન્દ્રભાઈ હિન્દી ભાષી છે એટલે એ પણ સમસ્યા છે કારણ કે હિન્દીનો સખત વિરોધ તામિલનાડુમાં થાય છે અત્યારે ડીએમકેની સત્તા છે સ્ટાલિન કરુણાનિધિના પુત્ર મુખ્યમંત્રી છે અને જ્યારે હિન્દી પણ એક ભાષા રાષ્ટ્રીય ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની ફરજ પાડવાની જે વાત આવી એની સામે આ દક્ષિણના બધા રાજ્યોએ વિરોધ કર્યો હતો એટલે આ બહુ મોટો બેરિયર સૌથી પહેલો છે પણ અહીં એનડીએ પણ નથી અન્ના ડીએમ કે ને બીજેપીનું ગઠબંધન છે એટલે એ પણ બહુ પણ બીજી વાત બહુ મહત્વની એ છે કે બે હજાર છેલ્લે ચૂંટણી જે તામિલનાડુની થઈ બસો ચોત્રીસ બેઠક છે અહીં એમાં ડીએમકેને એકસો તેત્રીસ કોંગ્રેસને અઢાર અન્ના ડીએમકેને છાસઠ પીએમકે પાંચ અને ભાજપને ચાર બેઠક મળી આ એનું ખાતું ત્યાં ખુલ્યું હવે અહીંયા તામિલનાડુમાં એક સમસ્યા એ છે કે દર વર્ષે નવા પક્ષની સરકાર બને છે એક જ પક્ષ બે વાર સત્તા ઉપર હોય એવું લગભગ બન્યું નથી એટલે ડીએમકે અન્ના ડીએમકે બંને વચ્ચે જ સ્પર્ધા હોય છે વર્ષોથી કોંગ્રેસ પણ ત્યાં સત્તામાં નથી આ ડીએમકે સાથે ગઠબંધન છે અને એ રીતે એ સત્તામાં રહે છે પણ બાકી પણ હવે સમસ્યા એ છે કે જયલલિતા નથી અને કરુણાનિધિ પણ નથી અને એના બરના નેતાઓ ડીએમકેમાં પણ નથી ને અન્ના ડીએમકેમાં પણ નથી કેટલાક ફિલ્મી કલાકારો રાજકારણમાં પ્રવેશવાની વાત છે એમાં રજનીકાંતનું પણ સમાવેશ થતો હતો પણ એમને પક્ષની રચના કરીને પછી સ્વાસ્થ્યના મુદ્દે એમાંથી એ નીકળી ગયા પણ જો નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તો રજનીકાંત સહિતના કલાકારો એમની સાથે રહે એવી ગણતરીઓ પણ મંડાઈ રહી છે અને છેલ્લી મહત્વની વાત કે સ્થાનિક ચૂંટણીમાં બીજેપીનો દેખાવ સુધારા ઉપર છે અને ઘણો એમાં ફરક છે છેલ્લે જે ચૂંટણીઓ સ્થાનિક થઈ પંચાયતથી માંડી અને કોર્પોરેશન સુધીની એમાં ડીએમકેને બેતાલીસ ટકા વોટ મળ્યો અન્ના ડીએમકેને સત્યાવીસ ટકા અને ભાજપને કોંગ્રેસ કરતાં વધારે મળ્યો આ બહુ મહત્વનું છે એટલે અન્ના મલાઈ ભાજપના જે તામિલનાડુના પ્રમુખ એમ કહે છે કે અમે ત્રીજા નંબરના પક્ષ છીએ કોંગ્રેસને બેઠકો જાજી મળી હતી ઓછી બેઠક ઉપર લડતું કારણ કે ડીએમકે સાથેની સમજૂતી હતી એ રીતે એનો સ્ટ્રાઇકિંગ રેટ કોંગ્રેસનો ઘણો વધારે છે પણ વોટિંગ શેરની વાત કરીએ તો ભાજપ એનાથી આગળ છે એટલે ત્રીજા પક્ષ તરીકે આગળ વધી રહ્યો છે એટલે નીચલા લેવલે પંચાયત પાલિકા નગરપાલિકા કોર્પોરેશનમાં હવે ભાજપ ઘૂસી રહ્યું છે ને જેના એના જેટલા ઉમેદવારો જીતા છે મોટા ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીત્યા છે જે શહેરી વિસ્તાર એમનો મત વિસ્તાર છે અથવા તો શહેરના લોકો એમને મત આપે છે એ તામિલનાડુમાં પણ સાચું થયું છે એટલે આ રીતે તામિલનાડુને જોવામાં આવી રહ્યું છે એટલે નરેન્દ્રભાઈ તામિલનાડુમાંથી લડે અને દક્ષિણમાં ભાજપનો પગ ઘૂસે દબદબો વધે એવો કાંઈ વ્યૂ છે હજી સુધી વાત આખરી અંજામ સુધી પહોંચી નથી લાગે છે કે જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે એનો અહેવાલ આવે એ પછી નરેન્દ્રભાઈ નક્કી કરી શકે છે કે એમણે વારાણસી સાથે તામિલનાડુની કઈ બેઠક ઉપર લડવી હજી થોડો ટાઈમ છે અને ચોખ્ઠા ગોઠવાઈ રહ્યા છે ભાજપનો હવે સૌથી મોટો ટાર્ગેટ દક્ષિણ છે અને એમાં તામિલનાડુ છે આ બાર ફરી મળીશું